વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે છે 6 ડિસેમ્બર. તો 6 ડિસેમ્બર ને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા છે આજના વિડીયોમાં આવરી લેશું. જે ફ્રેન્ડ્સ હાલ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે. ફ્રેન્ડ્સ, હું અન એકેડેમી પર પણ ભણાવું છું, તો તમે અન એકેડેમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અન એકેડેમી પર હાલમાં જ મેં જીકે સિરીઝ ચાલુ કરી છે, જે તમારી તલાટી અને બિન સચિવાલય ક્લર્ક માટે જે 15-20 માર્કની જીકે આવી જાય છે એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. જીકે સિરીઝમાં આ મંથમાં 100 વિડીયો અપલોડ થઈ જશે. લગભગ 8 વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે હજુ સુધીમાં, તો જેની મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી તમે એ વિડીયો નિહાળી શકો છો. ફ્રેન્ડ્સ, નવી ટેલિગ્રામ ચેનલની લિંક આપી દીધી છે. જે જૂની જે ટેલિગ્રામ ચેનલ લિંક હતી એમાં પીડીએફમાં અપલોડમાં પ્રોબ્લેમ હતી, તો નવી ટેલિગ્રામ ચેનલ બનાવી છે જેનો લાભ લઈ શકશો. એમાં વિસ્તરણ અધિકારી અને જે બીજી ડીવાયએસઓ અને જે કરંટ અફેર્સની પીડીએફ છે એ અપલોડેડ છે, તો તેનો લાભ પણ લઈ શકો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજે નોટ અને પેન લઈ લેજો, આજે તમારું ઘણું રિવિઝન થઈ જશે આજના વિડીયોમાં. ઓકે, તો નોટ પેન લઈ લેજો એક્સ્ટ્રા ફેક માટે. ત્યારબાદ છે પહેલો ક્વેશ્ચન છે આજનો. તાજેતરમાં આઈએએફ શું છે? આઈએએફ એ કોને પોતાનો નવો સીઈઓ તરીકે નિયુક્ત કર્યા? તો જે આઈએએફ છે એના નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે કોને? જ્હોન રીજાન. જે જ્હોન રીજાન છે તેમણે આઈએએએફના નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો આ છે જ્હોન રીજાન. કોણ છે? જ્હોન રીજાન, જેમને આઈએએફના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. હવે મનમાં પહેલો તો ક્વેશ્ચન થશે કે ભાઈ આઈએએફનું ફૂલ ફોર્મ શું થશે? શું થશે? ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન. શું થશે? ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક ફેડરેશન એ આઈએએએફનું ફૂલ ફોર્મ થશે. ત્યારબાદ જે આઈએએફ છે શું? તો આ એથ્લેટિક્સ માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. શું છે? જે એથ્લેટિક્સ હોય એમના માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે આઈએએફ. ઓકે, એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો મોનાકો. પ્રેસિડેન્ટ કોણ છે? તો સબસ્ટિયન કોઈ. કોણ છે? સબસ્ટિયન કોઈ આઈએએફના પ્રેસિડેન્ટ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ જો તમને મારું કામ સારું લાગે તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો, અને વધુ ગમે તો તમારા કોઈ પણ એક એજ્યુકેશન ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો. ત્યારબાદ છે ફોર્બ્સ 2018 ભારતીય સેલિબ્રિટી રિચેસ્ટ લિસ્ટમાં ટોપ પર કોણ રહ્યું? જે ફોર્બ્સની જે 2018ની રિચેસ્ટ સેલિબ્રિટી લિસ્ટ હતી તેમાં ટોપ પર રહ્યા છે કોણ? સલમાન ખાન. હવે તમે લોકો સલમાન ખાનને તો ઓળખતા જ હશો. ઓકે, તો તેઓ જે સેલિબ્રિટી રિચેસ્ટ લિસ્ટ છે તેમાં ટોપ પર રહ્યા. હવે આના વિશે થોડું જાણીએ. તો 2018 જે ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી 100ની સૂચિ અનુસાર બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન સૌથી ધનાઢ્ય ભારતીય સેલિબ્રિટી છે, અને જે સતત 3જા વર્ષે ટોચના સ્થાને છે, એટલે કે સતત 3.5 વર્ષથી ટોચના સ્થાને છે, અને આ લિસ્ટમાંથી શાહરૂખ ખાન બહાર આવી ગયા છે. હવે ટોપ 3માં આપણને ખબર હોવું જોઈએ સેકન્ડ પર કોણ છે? તો વિરાટ કોહલી, અને થર્ડ પર છે અક્ષય કુમાર. જે અક્ષય કુમાર છે તેઓ થર્ડ પર છે. ઓકે, હવે ફ્રેન્ડ્સ અહીં રેન્કિંગની વાત થઈ છે, તો તમને પાછલી 5 રેન્કિંગ એટલે કે આ મંથની અને પાછલા મંથની જે પાછલી મોસ્ટ એમ્પી 5 રેન્કિંગ છે એ તમને રિપીટ કરાવી દઉં છું. ઓકે, તો આની નોટ્સ બનાવતા જજો તો તમારા માટે હેલ્પફુલ રહેશે. તો આંધ્રપ્રદેશ ટોપ પર છે એમ્પ્લોયટી રેન્કિંગમાં, એટલે કે જે એમ્પ્લોયમેન્ટ આપવાના રેન્કિંગમાં આંધ્રપ્રદેશ રાજ્ય ટોપ પર છે ભારતમાં. યાદ રાખજો, એમ્પ્લોયમેન્ટ રેન્કિંગમાં કોણ ટોપ પર છે? કયું રાજ્ય? તો આંધ્રપ્રદેશ. ત્યારબાદ જે ફોર્ચ્યુન બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર કોણ બન્યા? તો સંતનુ નારાયણ. યાદ રાખજો, આ પણ લખી લેજો, ફોર્ચ્યુન બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર બન્યા છે સંતનુ નારાયણ. ત્યારબાદ છે આઈએમડીની એક વર્લ્ડ રેન્કિંગ બહાર પડેલી. શેની? તો વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ. તો તેમાં ભારત 53મા ક્રમે હતું. કેટલામાં ક્રમે? જે આઈએમડીની વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ હતી તેમાં ભારત કેટલામાં ક્રમે હતું? 53મા ક્રમે, અને જેમાં સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમ. અને મોસ્ટ કન્જેસ્ટેડ સિટી, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો જે મોસ્ટ કન્જેસ્ટેડ સિટીની રેન્કિંગ હતી તેમાં બેંગ્લોર ટોપ પર હતું. કોણ હતું? બેંગ્લોર ટોપ પર. અને ત્યારબાદ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે હતું? 77મા. તો આ યાદ રાખજો, આ 5 મહત્વના તમારા જે રેન્કિંગ છે એ યાદ રાખજો. ક્લિયર? ત્યારબાદ આગળ વધીશું. પ્રથમ આસિયાન ઇનોટેક સમિટ ક્યાં યોજાઈ? તો પ્રથમ આસિયાન ઇનોટેક સમિટ ક્યાં યોજાઈ? નવી દિલ્હીમાં. ક્યાં યોજાય છે? નવી દિલ્હીમાં પ્રથમ આસિયાન ઇનોટેક સમિટ યોજાઈ. હવે આના વિશે થોડું જાણીએ. તો જે પ્રથમ ભારત આસિયાન ઇનોટેક સમિટ છે ક્યાં યોજાઈ? નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. તો જે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે FICCI દ્વારા વિજ્ઞાન અને તકનીકી વિભાગ અને વિદેશ મંત્રાલયના સહયોગથી આ સંગઠિત કરવામાં આવ્યું હતું. જેમાં જે આસિયાન દેશના સભ્યો છે એમાં કયા કયા સભ્યોએ ભાગ લીધા? સભ્ય દેશોએ, તો બ્રુનેની, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓ, પીડીઆર, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપુર, થાઇલેન્ડ અને વિયેતનામ, આ દેશોએ ભાગ લીધો હતો આ આસિયાન ઇનોટેક સમિટમાં.
હવે આસિયાનની વાત થઈ છે તો આસિયાનના 10 સભ્ય દેશ છે. કેટલા? 10 સભ્ય દેશ છે. કયા કયા? તો ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, સિંગાપુર, ફિલિપાઈન્સ, વિયેતનામ, મ્યાનમાર, કંબોડિયા, બ્રુનેઈ અને લાઓસનો સમાવેશ થાય છે. અને ભારત એ આસિયાનના સંપૂર્ણ ડાયલોગ ભાગીદાર છે. તો આ યાદ રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીં શેની વાત થઈ છે? તો સમિટની વાત થઈ છે. તો હાલમાં જેટલી મહત્વની સમિટ યોજાઈ ગઈ છે, જે પાછલી 5 એ તમને રિપીટ કરી દઉં છું. જો નોટ અને પેન હાથમાં હોય તો આ 5 રિપીટેડ છે એ યાદ કરી લો, તમારી એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે આ 5 સમિટમાંથી કોઈ એક. તો પહેલું છે ગ્લોબલ એગ્રીકલ્ચર જે ફૂડ સમિટ છે, ક્યાં યોજાયેલી? ઝારખંડમાં. ક્યાં યોજાતી? જે ગ્લોબલ એગ્રીકલ્ચર ફૂડ સમિટ છે ઝારખંડમાં યોજાઈ હતી. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ G20 સમિટ, જે G20 સમિટ છે બ્યુનોસ આયરસમાં, એટલે કે જે અર્જેન્ટિનાનું બ્યુનોસ આયરસ છે તેમાં હાલમાં G20 સમિટ યોજાઈ ગઈ. ત્યારબાદ છે એશિયા પેસિફિક સમિટ, જે કાઠમાંડુ નેપાળમાં યોજાઈ. ક્યાં યોજાઈ? એશિયા પેસિફિક સમિટ કાઠમાંડુ નેપાળમાં. ત્યારબાદ છે એપેક્સ સમિટ 2018ના, ઓકે, જે પપુઆ ન્યૂ ગિનિયા છે તેમાં યોજાયું. ક્યાં યોજાયું? એપેક સમિટ 2018નું પપુઆ ન્યૂ ગુનિયામાં યોજાયું. અને ત્યારબાદ લાસ્ટ છે વર્લ્ડ ટોલરન્સ સમિટ. શું છે? વર્લ્ડ ટોલરન્સ સમિટ ક્યાં યોજાઈ? તો દુબઈમાં યોજાઈ. તો આ પણ યાદ રાખજો. ઓકે, તો ફ્રેન્ડ્સ આ મહત્વના 5 સમિટ હતા જે તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે પણ વાંચો ત્યારે પાછલું પણ રિપીટ કરતા જાઓ. અને જો તમને પાછલું રિપીટ કરવાની આદત હશે તો તમને કરંટ અફેર્સ ક્યારેય નહીં ભૂલાય. જે લોકો ડેલી દેખે છે એમને હું જ્યારે લાઈવ સેશન લઉં છું ત્યારે ઓપ્શન આપવાની પણ જરૂર નથી રહેતી, એટલો કોન્ફિડન્સ હોય છે કરંટ અફેર્સમાં. ઓકે, ત્યારબાદ આગળ વધીશું. ભારતના સૌથી લાંબા રેલ રોડ બ્રિજનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવશે? તો ભારતના સૌથી લાંબા રેલ રોડ બ્રિજનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવશે? તો નરેન્દ્ર મોદી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભારતના સૌથી લાંબા રેલ રોડ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હવે ફ્રેન્ડ્સ આ જે રેલ રોડ બ્રિજ છે એનું નામ ઇમ્પોર્ટન્ટ છે. શું નામ છે? તો બોગીબેલ. જે બ્રિજનું નામ શું છે? તો બોગીબેલ બ્રિજ છે. ઓકે, તો ક્યારે થશે આનું ઉદ્ઘાટન? તો 25 ડિસેમ્બરે. કોના હસ્તે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે. તો આ ભારતનો સૌથી લાંબો રેલવે રોડ છે. ઓકે, આ યાદ રાખજો, જે બ્રહ્મપુત્રના ઉત્તર અને દક્ષિણ કાંઠાઓને જોડે છે અને જે આસામ અને અરુણાચલ પ્રદેશના પૂર્વીય ભાગમાં પડે છે. અને આ પુલ કેટલો લાંબો છે? તો 4.94 કિલોમીટર લાંબો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન HD દેવગૌડાએ January 1997માં બોગીબિલ બ્રિજ માટે પાયો નાખ્યો હતો. અને જ્યારે આ કામ April 2002માં શરૂ થયું હતું, અને જ્યારે આ જે કામ શરૂ થયું હતું ત્યારે એનું ઉદ્ઘાટન કોને કર્યું? તો ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી. તો આ પણ યાદ રાખજો. હવે હાલમાં જે મહત્વના ઉદઘાટન થઈ ચુક્યા છે, ઓકે, હવે ઇન્યુગ્રેશનની વાત થઈ છે તો એ પણ રિપીટ કરી દઉં. આજે તમારું રિપીટેશન છે તો નોટ પેન જરૂર રાખજો. તો હોસલા 2018નું ઉદઘાટન કોને કર્યું? રાકેશ શ્રીવાસ્તવે હોસલા 2018નું ઉદઘાટન કર્યું નવી દિલ્હીમાં. ત્યારબાદ નરેન્દ્ર મોદી વિશે 3 છે, યાદ રાખજો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નરેન્દ્ર મોદીએ કુંડલી મનેસર પાલવાલ પશ્ચિમ એક્સપ્રેસ વે નું ઉદઘાટન કર્યું હતું. કોને? તો નરેન્દ્ર મોદીએ. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ 2400 કરોડના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. ક્યાં? વારાણસીમાં. આ પણ યાદ રાખજો. અને હાલમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનું પણ અનાવરણ કોને કર્યું? તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ક્લિયર? ત્યારબાદ છે યોનો ડિજિટલ એપના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરાયા? જે યોનો ડિજિટલ એપ છે એ બ્રાન્ડના એમ્બેસેડર કોને નિયુક્ત કરાયા છે? તો નિયુક્ત કોને કરાયા? તો સ્વપ્ના બર્મન. જે સ્વપ્ના બર્મન છે તેમને યોનો ડિજિટલ એપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયા. ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો આ છે સ્વપ્ના બર્મન. હવે મનમાં થશે કે ભાઈ આ સ્વપ્ના બર્મન કોણ છે? તો ફ્રેન્ડ્સ સ્વપ્ના બર્મને એશિયન ગેમ્સમાં હેપ્ટાથોન ગેમ ઇવેન્ટ હતી તેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોને? તો સ્વપ્ના બર્મને. અને તેમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જે ડિજિટલ એપ્લિકેશન છે યોનો તેના માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. યોનો જે ડિજિટલ બેંક છે, એટલે કે જે ડિજિટલ જે આ યોનો ડિજિટલ એપ્લિકેશન છે તેમાં એક જ એપ્લિકેશન દ્વારા જીવનશૈલી અને બેન્કિંગ બંનેને ઉપલબ્ધ બનાવે છે આ યોનો ડિજિટલ પ્લેટફોર્મ. બરાબર 1 વર્ષ પહેલા આને લોન્ચ કરવામાં આવ્યું હતું. અને જે સ્વપ્ના બર્મન છે એમના વિશે જણાવી દઉં તો સ્વપ્ના બર્મને એશિયન ગેમ્સમાં હેપ્ટાથોન ઇવેન્ટમાં 6026ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે જો તેમને જે ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવા માટે 6200નો સ્કોર છે એ બનાવવો પડશે, ત્યારબાદ તેઓ ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ શકશે. તો આ યાદ રાખજો. હવે ફ્રેન્ડ્સ આ બ્રાન્ડ એમ્બેસેડરની વાત થઈ છે તો હાલમાં જેટલા મહત્વના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત થયા છે એની પણ ચર્ચા કરી લઈએ. તો હિમા દાસ જે છે એમને 2 જગ્યાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. એક તો સ્પોર્ટ્સ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે આસામના, અને બીજું
તેમને યુનિસેફના યુથ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. સેના યુથ એમ્બેસેડર બનાયા છે યુનિસેફે, અને સ્પોર્ટ્સ એમ્બેસેડર બન્યા છે આસામના. તો આ બે વસ્તુ યાદ રાખજો, હિમા દાસ વિશે સાંભળો ત્યારે. ત્યારબાદ છે ગુડવિલ એમ્બેસેડર બન્યા છે નીલી બોબ, જે મિલી બોબી બ્રાઉન છે એ કોણ બની છે? ગુડવિલ એમ્બેસેડર. ઓકે, એ પણ યુનિસેફના છે. ત્યારબાદ સંજય વર્માને ભારતીય એમ્બેસેડર બનાયા છે સ્પેનના, જે સંજય વર્મા છે તેમને ભારતીય એમ્બેસેડર બનાયા છે સ્પેનના. ત્યારબાદ છે વિક્રમ મિશ્રી, જે વિક્રમ મિશ્રી છે તેમને ચાઇનાના એમ્બેસેડર નિયુક્ત કરાયા, અને જે મેરી કોમ છે તેમને બીએસએનએલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ મહત્વના બ્રાન્ડ એમ્બેસેડર છે હાલ ફિલહાલના, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારી એક્ઝામ માટે. ત્યારબાદ છે સિન્યુ મૈત્રી ભારતનો કયા દેશ સાથેનો હવાઈ યુદ્ધ અભ્યાસ છે? તો જે સિન્યુ મૈત્રી છે ભારતનો જાપાન દેશ સાથેનો હવાઈ યુદ્ધ અભ્યાસ છે. કયા દેશ સાથેનો? જાપાન દેશનો. હવે આના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ તો જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ એટલે કે JASDF એ એફ સ્ટેશન આગ્રા ખાતે ભારતીય હવાઈ દળ સાથે દ્વિપક્ષીય એટલે કે જે હવાઈ યુદ્ધનો અભ્યાસ કર્યો. ક્યાં આગળ? તો આગ્રા ખાતે. આ યાદ રાખજો. ઓકે, તો જ્યારે પણ પૂછાય કે ભાઈ સિન્યુ મૈત્રી ભારતનો કયા દેશ સાથેનો હવાઈ યુદ્ધ અભ્યાસ છે? તો જાપાન. હવે ફ્રેન્ડ્સ, તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું બને છે કે હાલમાં જેટલા પણ મહત્વના યુદ્ધ અભ્યાસ થઈ ગયા છે આ મહિનાના અંદર, એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બને છે આવનારી એક્ઝામ માટે. તો એ પણ રિપીટ કરી લઈએ. તો હાલમાં કોપ ઇન્ડિયા, કહો તો કોપ ઇન્ડિયા, જે ભારત અને અમેરિકાનો હવાઈ યુદ્ધ અભ્યાસ છે. કયો યુદ્ધ અભ્યાસ છે? હવાઈ યુદ્ધ અભ્યાસ. ક્યાં યોજાઈ ગયો? પશ્ચિમ બંગાળમાં. ત્યારબાદ હેન્ડ ઇન હેન્ડ, હેન્ડ ઇન હેન્ડ ક્યાં, કોની સાથે હતો ભારતનો યુદ્ધ અભ્યાસ? તો ભારત અને ચાઇનાનો હતો. કઈ એક્સરસાઇઝ હતી? તો મિલિટરી એક્સરસાઇઝ. અને ક્યાં યોજાઈ? તો ચાઇનાના ચેગંડુ સિટીમાં. ઓકે, તો આ પણ યાદ રાખજો. ત્યારબાદ કોકણ યુદ્ધ અભ્યાસ, કોકણ યુદ્ધ અભ્યાસ કોની વચ્ચે થયો? તો ભારત અને યુકે વચ્ચેનો દરિયાઈ યુદ્ધ અભ્યાસ છે. કયો છે? દરિયાઈ યુદ્ધ અભ્યાસ છે કોકણ, જે યુદ્ધ અભ્યાસ છે તે ભારત અને યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ વચ્ચેનો. ક્યાં યોજાયો? તો ગોવામાં. ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચે વ્રજ પ્રહાર નામનો મિલિટરી અભ્યાસ યોજાઈ ગયો. ક્યાં? તો જયપુર. આ પણ યાદ રાખજો. અને લાસ્ટ છે ભારત અને રશિયા વચ્ચેનો સંયુક્ત અભ્યાસ ઇન્દ્ર, જે ઇન્દ્ર છે એ ઝાંસીમાં યોજાઈ ગયો. તો આ મહત્વના યુદ્ધ અભ્યાસ છે, એ તમને યાદ હોવા જોઈએ જ્યારે પણ યુદ્ધ અભ્યાસ વિશે વાત થાય. ત્યારબાદ છે તાજેતરમાં રેલવે મંત્રાલયે કયા મ્યુઝિયમ સાથે MOU કર્યા? તો તાજેતરમાં જે રેલવે મંત્રાલય છે તેને જે મેડમ તુષાદ વેક્સ છે, ઓકે, જે મેડમ તુષાદ વેક્સ છે જે મ્યુઝિયમ છે તેના સાથે MOU કર્યા. હવે શા કારણે? એના પણ પર ચર્ચા કરીએ તો રેલવે મંત્રાલયે જે નેશનલ રેલ મ્યુઝિયમ છે એના માટે મેડમ તુષાદ વેક્સ મ્યુઝિયમ દિલ્હી NCR પ્રવાસીઓને એક આકર્ષક કોમ્બો ઓફર પ્રદાન કરવા માટે MOU કર્યા છે. હવે જ્યારે પણ MOU આવે ત્યારે તમને ખબર હોય, જે લોકો દિલ્હી દેખતા હોય છે, તો MOU માટે શું થશે? મેમરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. શું થશે? મેમરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે જ્યારે કોઈ પણ વાત ઇનિશિયલ સ્ટેજ પર ચાલતી હોય તેને શું કહેવાય? MOU. ઓકે, તો આ MOU કોની સાથે કરવામાં? રેલવે મંત્રાલય. તો મેડમ તુષાદ વેક્સ સાથે, ઓકે, જે મ્યુઝિયમ છે. હવે જ્યારે મેડમ તુષાદ વેક્સની વાત થઈ છે તો ત્યારે આપણે રેલવે મંત્રાલયની પણ ચર્ચા કરવી પડે. તો રેલવે મંત્રાલય વિશે શું ખબર છે આપણને? તો હાલમાં ભારતના રેલવે મંત્રી કોણ છે? પિયુષ ગોયલ. હવે પૂછી લે કે ભાઈ રેલવે બોર્ડના અધ્યક્ષ કોણ છે? તો કોણ છે? અશ્વની લોહાણી. અને એવું પૂછી લે કે ભાઈ સ્વતંત્ર ભારતના પ્રથમ રેલવે મંત્રી કોણ હતા? તો જ્હોન મથાઈ. તો જ્યારે પણ રેલવે આવે ત્યારે આપણને આટલી માહિતી અચૂક ખબર હોવી જોઈએ. ઓકે, ત્યારબાદ છે, હવે ફ્રેન્ડ સહી શેની વાત થયેલી, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ ઓન કરીશું. તાજેતરમાં બ્લુ વોટર્સ અહોઈ બુકનું અનાવરણ કોને કર્યું? તો તાજેતરમાં જે બ્લુ વોટર્સ અહોઈ બુક છે તેનું અનાવરણ કોને કર્યું? સુનિલ લાંબા. સુનિલ લાંબા કોણ છે? તો ભારતના જે એડમિરલ જનરલ છે સુનિલ લાંબા. સેના? તો નૌકા, જે નૌકા છે. ઓકે, જે નૌકાના અધ્યક્ષ કોણ છે? તો સુનિલ લાંબા. ઓકે, તો તેમણે કઈ બુકનું અનાવરણ કર્યું છે? તો બ્લુ વોટર્સ અહોઈ બુક. હવે આના વિશે થોડી ડિટેલમાં વાત કરીએ તો નૌકા સ્ટાફના ચીફ એડમિરલ સુનિલ લાંબાએ બ્લુ વોટર્સ અહોઈ નામની એક પુસ્તક રજૂ કર્યું, જે 2001-2010 ભારતીય નૌકાદળના ઇતિહાસને વર્ણવે છે. જ્યારે અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સશસ્ત્ર દળના સુપ્રીમ કમાન્ડરની હાજરીમાં નેવી હાઉસ ખાતે યોજાયેલા એટો હોમ ફંક્શનનો આ ભાગ હતો. અને આ પુસ્તક લખ્યું કોણે છે? તો આ પુસ્તક વાઇસ એડમિરલ અનુપ સિંહ દ્વારા લખવામાં આવ્યું છે, જેઓ 2011 પૂર્વીય નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિવૃત્ત થયા હતા. તો આ યાદ રાખજો. હવે બુકની વાત થઈ છે તો હાલમાં જેટલી મહત્વની બુક લોન્ચ થઈ છે એના વિશે પણ ચર્ચા કરી લઈએ. તો અરુણ જેટલીએ હાલમાં એક બુક લોન્ચ કરી હતી. કઈ? તો મેકિંગ ઓફ ન્યૂ ઇન્ડિયા.
ઓકે, મેકિંગ ઓફ, જે મેકિંગ ઓફ ન્યૂ ઇન્ડિયા છે એ બુક કોને જાહેર કરી હતી? તો અરુણ જેટલી. જેની ફર્સ્ટ કોપી કોને આપવામાં આવી? રાષ્ટ્રપતિને. તો આ યાદ રાખજો, તમારી એક્ઝામમાં દેખવા મળી શકે. ત્યારબાદ છે નોટ્સ ઓફ ધ ડ્રીમ. જે નોટ્સ ઓફ ધ ડ્રીમ છે કોની આત્મકથા છે? તો એ આર રહેમાનની. કોની છે? એ આર રહેમાનની જે ઓટોબાયોગ્રાફી છે નોટ્સ ઓફ ધ ડ્રીમ. કોણે લખી? તો કૃષ્ણા તિલોકે. એના લેખક કોણ હતા? કૃષ્ણા તિલોક. ત્યારબાદ છે યોગા એન્ડ માઇન્ડ ફૂલનેસ બુક. ઓકે, યોગા એન્ડ માઇન્ડ ફૂલનેસ બુક કોને લખી? તો માનસી ગુલાટી. તો આ યાદ રાખજો. ત્યારબાદ સ્ટીફન હોકિન્સની ફાઇનલ બુક હતી, એનું નામ ખબર હોવું જોઈએ તમને. જે સ્ટીફન હોકિન્સ હતા તેમની ફાઇનલ બુકનું નામ તમને ખબર હોવું જોઈએ. શું છે? બ્રીફ આન્સર ટુ બિગ ક્વેશ્ચન. શું છે? બ્રીફ આન્સર ટુ બિગ ક્વેશ્ચન એમની ફાઇનલ બુકનું નામ હતું. કોનું? તો સ્ટીફન હોકિન્સનું. અને ત્યારબાદ માઉથ કેન્સર પર એક બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શું નામ હતું એનું? અવીરુ. તો આ પણ યાદ રાખજો. ત્યારબાદ છે વર્લ્ડ સોઇલ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જે વર્લ્ડ સોઇલ ડે છે ક્યારે મનાવવામાં? 5 ડિસેમ્બરના રોજ. 5 ડિસેમ્બરના રોજ વર્લ્ડ સોઇલ ડે મનાવવામાં આવે છે. કોના દ્વારા મનાવવામાં? તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો 5 ડિસેમ્બરે રોમના સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે FAO દ્વારા મનાવવામાં આવે છે. તો આ જે વડું મથક છે ફૂડ, જે રોમનું જે સંયુક્ત રાષ્ટ્રસંઘ FAOનું, તો તે વડા મથક ખાતેથી આ વર્લ્ડ સોઇલ ડે મનાવવામાં આવ્યો. ઓકે, તો આના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ. તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનમાં વાર્ષિક ભૂમિ દિવસ ઉજવવામાં આવે છે અને પ્રાદેશિક કચેરીઓ અને રાષ્ટ્રીય અને સ્થાનિક ઘટનાઓ દ્વારા #StopSoilPollution 5 ડિસેમ્બર અને સમગ્ર વર્ષ દરમિયાન આ વર્લ્ડ સોઇલ ડેનો ઉદ્દેશ છે. તો 2002માં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ સોઇલ સાયન્સ IUSSA એ કુદરતી પદ્ધતિના નિર્ણાયક ઘટક તરીકે અને માનવ સુખાકારી માટે મહત્વપૂર્ણ યોગદાન તરીકે જમીનના મહત્વને ઉજવવા માટે 5 ડિસેમ્બરના રોજ વૈશ્વિક માટી દિવસ તરીકે રજૂ કરેલા એક ઠરાવને સ્વીકારી આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. ઓકે, હવે ફ્રેન્ડ્સ અહીંયા મહત્વની ડેઝની વાત થઈ છે. તો આપણને પાછલા જે હાલમાં ડિસેમ્બરના મહત્વના ડે છે એ પણ યાદ હોવા જોઈએ. તો હાલમાં ડિસેમ્બરમાં કેટલા ડે ઉજવાઈ ગયા? તો એક તો ઇન્ડિયન નેવી ડે ઉજવાઈ ગયો. ક્યારે ઉજવાઈ ગયો? 4 ડિસેમ્બરે. ત્યારબાદ વર્લ્ડ દિવ્યાંગ ડે એટલે કે વિકલાંગ ડે ક્યારે ઉજવાઈ ગયો? 3 ડિસેમ્બરના રોજ. ત્યારબાદ વર્લ્ડ એડ્સ ડે ક્યારે ઉજવાઈ ગયો? 1 ડિસેમ્બરના રોજ. તો આ પણ આપણને યાદ હોવા જોઈએ. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, ઇન્ડિયન વોટર ઇમ્પેક્ટ સમિટ 2018નું આયોજન ક્યાં થયું? તો ઇન્ડિયન વોટર ઇમ્પેક્ટ સમિટ 2018નું આયોજન ક્યાં થયું છે? તો નવી દિલ્હી ખાતે. ક્યાં થયું છે? નવી દિલ્હી ખાતે ઇન્ડિયન વોટર ઇમ્પેક્ટ સમિટ 2018નું આયોજન થયું છે. હવે આના વિશે થોડું ડિટેલમાં ચર્ચા કરીએ. તો કેન્દ્રીય પ્રધાન પાણી સંસાધન નદી વિકાસ અને ગંગા કાયાકલ્પના પ્રધાન શ્રી નીતિન ગડકરીએ ભારતના વોટર ઇમ્પેક્ટ સમિટનું ઉદઘાટન કર્યું. તો આ સમિટનું ઉદઘાટન કોને કર્યું હતું? તો નીતિન ગડકરીએ, જે સ્વચ્છ ગંગાના રાષ્ટ્રીય મિશન દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યું હતું. અને આ નવીમાં એટલે કે ગંગા નદીના બેસિન મેનેજમેન્ટ અને સ્ટડીઝ માટેનું કેન્દ્ર છે. તો દિલ્હી ઇન્ડિયા વોટર ઇમ્પેક્ટ સમિટ એ વાર્ષિક ઇવેન્ટ છે. તો આ વસ્તુ યાદ રાખજો, જે ઇન્ડિયન વોટર ઇમ્પેક્ટ સમિટ છે એનું આયોજન ક્યાં થયું? તો નવી દિલ્હી ખાતે. કોના દ્વારા કરવામાં આવ્યું? તો કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો નીતિન ગડકરીના હસ્તે. ઓકે, તો હોપફુલ વિડીયો તમને હેલ્પફુલ રહેશે. વિડીયો થોડો લાંબો છે પણ મોસ્ટ ઓફ તમારું જેટલું પણ સમિટ છે, જેટલી પણ વસ્તુ છે એ બધી રિપીટ થઈ ગઈ છે, તો તમને આ જરૂર કામમાં લાગશે. ઓકે, તો જો વિડીયો ગમે હોય તો શેર જરૂર કરી દેજો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. અને જે લાઈવ સેશન હોય છે રોજ 8 વાગે હોય છે, તો તમે લોકો ડાયરેક્ટ જોડાઈ જજો. ઘણા લોકો કહે છે કે ભાઈ સર લાઈવની નોટિફિકેશન નહીં, પણ 8 વાગે તમે જોડાઈ જજો, ડાયરેક્ટ દેખાઈ જશે કે ભાઈ લાઈવ છે. ક્લિયર? તો આજનો જે ટોપિક છે ઇતિહાસ છે. તો સાંજે મળીશું 8 વાગે.